જૂનાગઢ પોલીસે મળીને મોટી સફળતા. જૂનાગઢ શહેરમાં માર્કેટ યાર્ડમાં બનેલ ચકચાર ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં જ શોધી કાઢી 12,31,890 મુદ્દામાલ સાથે 3 આરોપીઓની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી. જૂનાગઢ ખાતે 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન માર્કેટ યાર્ડની અંદર આવેલા 12 જેટલી દુકાનોના નકુચા તોડીને રૂપિયા અને ઘરેણા સહિત 20,37,615 ના મુદ્દામાલની ચોરી થતા ચકચાર વ્યાપી જવા પામી હતી અને આ બાબતે જૂનાગઢ રેન્જ પોલીસ વડા શ્રી સુભાષ ત્રિવેદી સાહેબની સૂચનાથી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંહ સાહેબે અંગત રસ દાખવીને બનાવના સ્થળની જાત મુલાકાત કરી હતી. બાદમાં તેમની રાહબરી હેઠળ જૂનાગઢ ડિવિઝનના પોલીસ અધિક્ષક સાહેબ પીજી જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફના અલગ અલગ ટીમો બનાવીને આરોપી સુધી પહોંચવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ બાબતે સીસીટીવી ફૂટેજ મેળવી તેમનું અવલોકન અને બનાવની સ્થળની તપાસ, આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવીને ટેકનિકલ ટીમની મદદ લઈને વહેલી તકે ગુનો શોધી કાઢવા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ગોહિલ તથા ડિટેક્શન સેલ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ જલુ તથા પોલીસ સ્ટાફને સંયુક્ત ખાનગી બાતમીના આધારે 2 ઇસમો મજેવડી ગામથી માખીણિયાણા ગામ જતા જેતપુર હાઈવે તરફથી LCB અને SOGA ડિવિઝન સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી, જેને લઈને માખીણા ગામ તરફ રેલવે ફાટક પાસેથી મુકેશ ઉર્ફે વલ્લભભાઈ ભારતીભાઈ રાજાણી તથા બચુ મોહન રહે દૂરવાળાને રોકડ રકમ તથા પેટી ધાતુના દાગીના સાથે મળી આવતા બંને ઇસમો ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા બંને આરોપીએ ગુનો કબૂલી લેતા માર્કેટિંગ યાર્ડની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ બંને ઇસમો સાથે છોકરીઓ ચોરી કરવામાં સાથ આપનાર સોમા ઉર્ફે સોમલ ઉર્ફે ભોજો ભાણજીભાઈ જીવરાજભાઈ પરમારને મજેવડી ખાતે તેમના ઘરેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ ચોરીના બનાવના અંગે પોલીસ દ્વારા સોનાના દાગીના સહિત રોકડ રકમની સાથે 12,31,890 મુદ્દામાલ કબજે કર્યો. હાલ આરોપીઓની પૂછપરછ દરમિયાન જૂનાગઢમાં 21, રાજકોટ ગ્રામમાં 26, મોરબીમાં 2, જામનગરમાં 3 અને રાજકોટ શહેરમાં 2, આમ કુલ મળીને 54 જેટલી ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ. ફરી મળ્યા જૂનાગઢ ડીપી ન્યૂઝ. અને 7 ઓગસ્ટ 2019ની નાઇટમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ 11 દુકાનોમાં તાળા તૂટ્યા હતા, જેમાં આશરે 23 લાખની ટોટલ મુદ્દામાલની ચોરી થઈ. ખૂબ જ મોટો બનાવ બન્યો હતો. એની ગંભીરતાને ધ્યાને રાખી હું જાતે જગ્યાની વિઝિટ લીધી. મારી સાથે DYSP જૂનાગઢ, LCB અને SOGEના અધિકારીઓ, એમની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશન એ ડિવિઝનના અધિકારી એમની ટીમ સંયુક્ત મુલાકાત લીધી. તમામ દુકાનોમાં વિઝિટ કરી, પછી ત્યાં જ બેઠીને માર્કેટિંગ યાર્ડમાં પ્લાન ઓફ એક્શન બનાવ્યો કઈ રીતે ડિટેક્ટ કરવાનું છે. અલગ અલગ ટીમ બનાવવામાં આવી, સીસીટીવી ફૂટેજીસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, અગાઉ પકડાયા આરોપીઓ એની વિગત કાઢવામાં આવી. એ લોકો સતત મહેનત કરતા આમાં LCBની ટીમ, જેમ LCB PSI આર કે ગોહિલ, LCBમાં જે ટેકનિકલની કામગીરી સંભાળે છે PSI જણું, અને બાકી જે સ્ટાફ, આ લોકોને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી કે માખીયાળાથી વડાલ મારફતે જેતપુર તરફ 2 આરોપીઓ મુદ્દામાલ સાથે જઈ રહ્યા છે અને એમને વોચ ગોઠવામાં આવી. એમ એમને વોચ દરમિયાન માખીયાળા પાસેથી પકડવામાં આવ્યા. આમાં આ બંનેની LCBમાં લાવી સતત પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન આ બંને આરોપીઓ માર્કેટિંગ યાર્ડની જે ચોરી છે એ કબૂલ કરી, સાથે સાથે 52 બીજા ગુનાઓ પણ આ લોકોએ છેલ્લા 2-3 વર્ષ સમયગાળા દરમિયાન જે ક્રાઇમ કર્યા છે એ કબૂલ કર્યા છે. આ ત્રણેય પાસેથી ટોટલ 12,71,000 મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા છે, જેમાં 4,57,000 કેશ છે અને 7 લાખ જેટલા એમાં
દાગીના છે, બાકી મોટરસાઇકલ, એલઈડી ટીવી, મોબાઈલ ફોન વગેરે પણ કબજા કરવામાં આવ્યા છે આ લોકોની મોનસ. પછી એ બંનેને જ્યારે પકડાયા તો એના ત્રીજા જે જોડીદાર પાર્ટનર એને પણ એના ઘર નજરની પાસેથી કબજા કરવામાં આવ્યા મેળવવામાં આવ્યા છે. આ ત્રણ આરોપીઓ જે છે એમાંથી એક મુકેશ ઉર્ફે મુકો સન ઓફ વલ્લભભાઈ ભારતીભાઈ રાજાણી, એ જેતપુરના રહેવાસી છે, અને ભરતભાઈ બચ્ચુભાઈ મોહનભાઈ સુરેલા એ મજેવડીના રહેવાસી છે, અને સોમા ઉર્ફે સોમલ ઉર્ફે ભોજો એ પણ મજેવડીના રહેવાસી છે. આ અગાઉ પણ આ આરોપીઓ પકડાયા છે. એક અને જે પહેલાં બે આરોપીઓનું નામ લીધા એ લોકો મજેવડી ગામમાં દૂધની ડેરીમાં 5 વર્ષ પહેલાં પકડાયા છે. જે આરોપી નંબર 2 અને 3 આ જોશીપરમાં આવેલ ભૂસ્તાર મોબાઈલની દુકાનમાં ચોરીના ગુનામાં પકડાયેલા છે. અગાઉ એક અને બે આરોપી અગાઉ પ્રોહિબિશનનો ગુનામાં પકડાયા છે, અને આરોપી નંબર 2 મારામારીના ગુનામાં પણ અગાઉ પકડાયા છે. આ લોકોની મોડસ ઓપરેન્ડી બેસિકલી આ છે કે જેટલા પણ જાહેર રસ્તાઓ નજીક કારખાનાઓ અને માર્કેટ યાર્ડ આવે છે ત્યાં એ લોકો દુકાનો ટાર્ગેટ કરે છે, અને ગ્રીલ કાપી અને ખૂંચા તોડી એ રીતે અંદર એન્ટર કરી ડ્રોર અથવા અંદર તિજોરીમાં પણ આ લોકો એક્સપર્ટ છે. તિજોરીમાં ચાબી ના હોય તો પણ ચાબી ડુપ્લિકેટથી ગમે તે રીતે આ લોકો તિજોરીના લોક તોડી નાખી પછી અંદર ચોરી કરતા હોય છે. આ લોકો અગાઉ અલગ અલગ માર્કેટિંગ યાર્ડના ગુનાઓમાં એ વોન્ટેડ હતા. ચોરી એટલે આ લોકો ચોરી કરી છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ ગ્રામ્યમાં, અને આપણે અહીંયા જે કારખાનાઓ કે શોધ સોહળા બાજુ અગાઉ તોડેલા છે એ રીતે 53 જેટલા ચોરીઓની કબૂલાત આ લોકો કરી છે. એની આપણે ઓલરેડી આપણે તપાસ કરી રહ્યા છીએ. આ લોકો બેસિકલી જુગારમાં ટેવાયેલા છે, દારૂ પીવાની ટેક છે, અને એના કારણે એમાં પૈસા હારી જાય છે, તો એના કારણે આ લોકો ચોરી કરતા હોય છે. ખૂબ જ ચકચારિયા બનાવ બનાવતો માર્કેટિંગ યાર્ડમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લોકો આપણા માટે ત્યાં ડિટેક્ટ કરી, એના માટે સહિત આખી ટીમે બહુ સરસ મહેનત કરી. જુનાગઢ સબ ડિવિઝનની ટીમ, એડિવિઝનની, પછી એલસીબી એસઓજી તમામે બહુ સરસ મહેનત કરી. એમાં માર્કેટિંગ યાર્ડમાં કહું જામજોધપુરમાં, રાજકોટમાં, ઉપલેટા અને વાંકાનેરમાં આ લોકો ચોરી કરી છે. જે જિલ્લાઓની વાત કરીએ ચોરીની તો આ લોકોએ જૂનાગઢમાં 21 જેટલા ચોરીઓ કરી છે, રાજકોટ ગ્રામ્યમાં 26, મોરબીમાં 2, જામનગર 3, અને રાજકોટ શહેરમાં 2 એટલી ચોરી આ લોકોએ કરી છે. આ લોકોને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રિમાન્ડની કામગીરી કાર્યવાહી કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન બાકીના મુદ્દામાલ અને બીજા કોઈ ચોરીઓ કે જે એની મોટી ઠંડી થી કરેલી છે એની ડિટેક્શન નિકાલ બંધ કરવામાં આવશે. સર, આ માર્કેટ યાર્ડને કેવી રીતે નિશાન બનાવતા હતા એ લોકો? અગાઉ રેકી કરતા હતા કઈ રીતે? યસ, એ લોકો બેસિકલી અગાઉ રેકી કરીને સિલેક્ટ કરતા હોય છે. એ લોકો અગાઉ માર્કેટિંગ યાર્ડમાં જે રીતે કીધું કે જામજોધપુર વાંકાનેરમાં કરી છે અગાઉ માર્કેટિંગ યાર્ડમાં ચોરી, તો આ લોકોને ખબર હોય છે. આપણે આ લોકો બેસિકલી એક તો માર્કેટિંગ યાર્ડના એન્ટ્રી ક્યાંથી કરી શકાય એ સિલેક્ટ કરીને પછી રેકી કરે છે, અને પછી નાઇટના ટાઈમે આખો આપણા જે મોડા કવર કરીને જે વાંદરા ટોપી હોય છે એનાથી, અને પછી ત્યાં જઈને સીસીટીવીના ડીવીઆરને પણ લઈ જાય છે, એ નુકસાન પણ ચાડે છે, સીસીટીવીના જે ટર્ન લઈ નાખે છે, સો દેટ આ લોકો ત્યારે ઓળખાય નહીં. તો નિરા છે, આ લોકોને ખબર છે કે કઈ રીતે આપણે બચી શકીએ. ખૂબ જ મહેનત કરવી પડી આ લોકોને પકડવા માટે, અને હું મારી ટીમની કામગીરીથી ખૂબ જ મને સંતોષ છે. ખૂબ જ મહેનત કરીને આ લોકોએ એને પકડ્યા છે. સર, આ એજ્યુકેશન કેટલું હાલ? એજ્યુકેશન બહુ નથી આ લોકો, અને આ જે રીતે કીધું કે આ ખોટી ટેવ આ લોકોએ જે પડી ગઈ છે જુગારની દારૂને, એના કારણે આ લોકો ચૂકી કરે છે. શોર્ટમાં ઓકે.